वेलकम टू माय यूट्यूब चैनल बी फॉर बायोलॉजी। मित्रों मारो आज विषय है धोरण 12 जीव विज्ञान चैप्टर नंबर 5 आनुवंशिकता अने भिन्नता, जेमा आजे आपणे सिकल सेल एनिमिया अने फिनाइल किटोनुरिया जेवी मेंडेलियन अनियमितताओ विगतवार अभ्यास करीशुं, जेमा थवानुं कारण, तेना चिह्नो અને વારસામાં કેવી રીતે ઉતરે છે તેના વિશે વિગતવાર અભ્યાસ કરીશું। તો મિત્રો વિડિયો મિત્રો આજનો વિષય છે સિકલ સેલ એનિમિયા। સિકલ એટલે કે દાંતરડું અને સેલ એટલે કે અહીંયા આરબીસી એટલે કે રક્ત કણોની વાત કરવામાં આવી છે, અને એનાથી એનિમિયા નામનો રોગ થતો હોય છે જેને આપણે સિકલ સેલ એનિમિયા કહીએ છીએ। तो आज खामी छे ए देहिक रंगसूत्रनी संलग्न प्रछन्न लक्षण छे। क्यों छे? देहिक रंगसूत्र। आगळने आपणे जोईए के लिंगिक रंगसूत्र एक्स रंगसूत्र संलग्न हती, ज्यारे सिकल सेल एनिमिया छे ए देहिक रंगसूत्र संलग्न प्रछन्न लक्षण छे, जे पितृमांथी संततिमां प्रवेश करे छे। पितृ होय एमांथी ए संततिनी अंदर प्रवेश करती होय। सब्सक्राइब करो। જ્યારે બંને પિતૃઓ જનીનના વાહક હોય, આ ક્યારે થાય કે બંને પિતૃઓ જ્યારે જનીનના વાહક હોય ત્યારે થતું હોય, એટલે કે બંને છે વિષમયુગ્મી હોય ત્યારે થતું હોય છે। તો આ રોગનું નિયંત્રણ એક જોડ જનીન દ્વારા થાય છે, અને આ જે જોડ જનીન છે એ જોડ જનીનનું નામ છે HBA અને બીજું છે HBS। એટલે કે એક જોડ જનીન કયા કયા, એટલે કે HBA અને HBS દ્વારા આનું નિયંત્રણ થતું હોય છે। અને રોગના લક્ષણો ત્રણ સંભવ જીનોટાઇપમાંથી માત્ર HBS વાળા સંયુગ્મી વ્યક્તિમાં દેખાય છે। એટલે અહીંયા જે છે એ ત્રણ જીનોટાઇપ જોવા મળે છે, HBS HBA HBS। આમ ત્રણ પ્રકારના, અને એક HBA અને HBS એમ ત્રણ પ્રકારના જીનોટાઇપ જોવા મળે, એમાંથી HBS અને HBS વાળા સંયુગ્મી વ્યક્તિઓમાં દેખાય છે। જ્યારે વિષમયુગ્મી વ્યક્તિઓ જેના જીનોટાઇપ છે HBA અને HBS, વ્યક્તિ રોગ મુક્ત હોય છે, એમાં કોઈ પણ લક્ષણો જોવા મળતા નથી, પરંતુ તેઓ રોગના વાહક હોય છે। તેઓ શું કરે છે? એ રોગના વાહક હોય છે HBA અને HBS જીનોટાઇપ ધરાવતા। આમ વિકૃત જનીન સંતતિમાં ઉતરવાની સંભાવના 50% હોય છે। વિકૃત જનીન જે સંતતિમાં ઉતરવાની શક્યતા કેટલી હોય છે? 50%, જે આપણે એક ઉદાહરણ દ્વારા જોઈએ। તો અહીંયા જો પિતા વાહક પિતા હોય અને વાહક માતા હોય, એનો મતલબ એવો થયો કે જીનોટાઇપ જે છે એ HBA અને HBS વાહક પિતા અને વાહક માતા। હવે આપણે આની અંડકોષ કયા પ્રકારના શુક્રકોષ સાથે ફલન થાય એ આપણે જોઈ લઈએ। તો આ HBA સાથે સંયોજાશે તો આપણને જીનોટાઇપ મળશે HBA, અને આવો જ્યારે જીનોટાઇપ મળશે તો એ પુત્ર કેવો હશે? સામાન્ય પુત્ર જોવા મળશે। એવી રીતે બીજી શક્યતા જે છે એ HBA જનીન છે એ HBS જનીન સાથે, એટલે કે શુક્રકોષ સાથે, તો આપણને નવી એક શક્યતા બનશે HBA HBS, જે હશે તેને આપણે શું કહીએ છીએ? વાહક કહીએ છીએ, એ સંતતિને વાહક સંતતિ કહેવામાં આવે છે। ત્રીજી શક્યતા છે HBS અને HBA, એટલે કે HBS, તો આ જે શક્યતા છે એ પણ વાહક હશે। અને ત્રીજું છે HBS અને આ HBS, આ બંને જ્યારે જોડાશે ત્યારે આપણને એક નવો જીનોટાઇપ મળે છે જે HBS પ્રકારનો હોય છે, અને આ પ્રકારનો જીનોટાઇપ જોવા મળે તે સિકલ સેલ એનિમિયા ધરાવતો હોય છે। તો આમ કહી શકીએ કે બંને જો વાહક હોય, માતા અને પિતા વિષમયુગ્મી હોય, વાહક હોય, ત્યારે એમના જે પુત્રો જે છે, એમની જે સંતતિ છે, એમાં સિકલ સેલ એનિમિયા થાય છે, અને જે નથી થતા એટલે કે વિષમયુગ્મી HBA HBS હોય છે ત્યારે તે વાહક હોય છે, અને HBA HBS જીનોટાઇપ હોય તો તે સામાન્ય જોવા મળે છે। હવે આ વિકારનું કારણ કેવી રીતે થાય છે? આ વિકાર, તો આ વિકાર થવાનું કારણ હિમોગ્લોબિનની અંદર આવેલી બીટા ગ્લોબિન શૃંખલા
અને એમાં આવેલો છઠ્ઠા ક્રમમાં આવેલો એમિનો એસિડ ગ્લુટામિક એસિડ, એટલે છઠ્ઠા નંબરની અંદર એક એમિનો એસિડ આવેલ છે જેનું નામ છે ગ્લુટામિક એસિડ, જેને જી એલ્યુ સંજ્ઞા દ્વારા દર્શાવે છે. હવે એનું સ્થાન વેલાઇન દ્વારા દૂર થવાનું છે. શું થશે? એ ગ્લુટામિક એસિડ છે એ દૂર થશે અને દૂર થઈને એની જગ્યાએ વેલાઇન નામનો એમિનો એસિડ આવે છે. આ વેલાઇન એમિનો એસિડ જે છે, અત્યારે જોઈએ તો આ જે બંધારણ આપણને આપેલું છે કે એચ બી એ જનીન છે, એમાં આ જે આપેલું છે એ ગ્લુટામિક આપેલું છે, ગ્લુટામિક એસિડ. અને એની જગ્યાએ જ્યારે અસર થાય છે ત્યારે આ જીવજી જે છે એનું સ્થાન કોણ લે છે? વેલાઇન નામનો એમિનો એસિડ લઈ લે છે. એટલે ગ્લુટામિક એસિડની જગ્યાએ કોણ આવે છે? વેલાઇન નામનો એમિનો એસિડ આવે છે. અને એનાથી એચબીએસ પેપ્ટાઇડ જે છે એ બનતો હોય છે, એટલે કે એચબીએસ બનતું હોય છે. હવે આવી ઘટનાને કારણે શું થશે? તો કે ગ્લોબન પ્રોટીનના એમિનો એસિડની આ બાદબાકી બીટા ગ્લોબિનના છઠ્ઠા સંકેતમાં જીઓજીના સ્થામે, એટલે કે જીઓજી છે એ ગ્લુટામિક એસિડનો સંકેત છે, જે આપણને આના પછીના ચેપ્ટરની અંદર આપણે સંકેતો, જનીન સંકેતો વિશે વિગતવાર અભ્યાસ કરીશું. તો 64 સંકેતો છે, એમાં જીઓજી જે છે એ ગ્લુટામિક એસિડ છે અને જીએજી ગ્લુટામિક એસિડ છે, એના સ્થાને જીયુજી જેને આપણે શું કહીએ છીએ, વેલાઇન કહીએ છીએ, દ્વારા દૂર થવાને કારણે થાય છે. હવે ઓછા ઓક્સિજનની સ્થિતિની અંદર આ વિકૃત હિમોગ્લોબિન શૃંખલા જે છે, ઓછો ઓક્સિજન છે મળશે એના કારણે વિકૃત હિમોગ્લોબિન શૃંખલામાં બહુલીકરણ થાય છે, અને બહુલીકરણ થાય છે એના કારણે, એટલે કે ઓક્સિજનની તાણ સર્જાય છે, ઓક્સિજન ઘટે છે, અને એના કારણે આરબીસી આપણે એનો રંગ છે, આપણે રક્ત રેડ બ્લડ સેલ જેને કે રક્તકણો છે એ દ્વિઅંતરગુળ હોય છે. અહીંયા આપણે આકૃતિની અંદર આ પહેલી આકૃતિ છે એમાં જોઈ શકો, દ્વિઅંતરગુળ હોય છે અને એ બદલાઈને એમનો આકાર છે એ દાંતરડા જેવો આકાર બની જાય છે આવા, અને દાંતરડું એટલે કે સિકલ, એટલા માટે એને આપણે શું કહીએ છીએ, સિકલ સેલ. અંતરગોળ છે, દ્વિઅંતરગોળ છે એ સિકલ એટલે કે દાંતરડા જેવા આકારની અંદર એ બદલાઈ જતો હોય છે. હવે એના કારણે શું થાય છે? આ જ્યારે થતું હોય છે તો એ વખતે અહીંયા જો સામાન્ય રીતે છે ગ્લુટામિક એસિડ આવેલો હોય, સામાન્ય દ્વિઅંતરગોળ હોય તો આપણના રુધિર પ્રવાહની અંદર જે રક્તકણો છે એ આસાનીથી વહન પામતા હોય રક્તવાહિનીઓની અંદર. પરંતુ જ્યારે રુધિર પ્રવાહની અંદર, રુધિરની અંદર એટલે કે હિમોગ્લોબિન શૃંખલાની અંદર આ વિકૃતિ આવે છે એના કારણે સિકલ દાંતરડા જેવા બને છે, જેથી બ્લોક સર્જે છે, અને બ્લોક સર્જે એટલે રુધિર પ્રવાહ અવરોધે છે, અને જેના કારણે હાર્ટ એટેક પણ આવવાની શક્યતાઓ રહેતી હોય છે, શ્વાસ લેવામાં તકલીફ થતી હોય છે, જેમ કારણ કે રુધિરની અંદર ઓક્સિજનનું પ્રમાણ ઘટે છે. હવે પછીનો રોગ છે, વિકાર છે, ફિનાઇલ કિટોન્યુરિયા. તો ફિનાઇલ કિટોન્યુરિયા આ એક જન્મજાત ચયાપચય ખામી પણ દૈહિક પ્રછન્ન લક્ષણોને કારણે છે. આ કેવી છે? જન્મજાત ચયાપચય ખામી છે અને તે દૈહિક પ્રછન્ન લક્ષણોની જેમ આનુવંશિકતા દર્શાવતી હોય છે, દૈહિક પ્રછન્ન લક્ષણોની અંદર આનુવંશિકતા દર્શાવતી હોય. હવે રોગગ્રસ્ત વ્યક્તિમાં ફિનાઇલ એલેરિન નામનો એમિનો એસિડને ટાયરોસિન એમિનો એસિડની અંદર રૂપાંતર કરવા માટે એક જરૂરી ઉત્સેચકની ઉણપ થઈ જતી હોય છે. આપણે જાણીએ છીએ કે રોગગ્રસ્ત વ્યક્તિ હોય એમાં ફિનાઇલ એનિલિન આવેલું હોય છે અને એ એનિલિન છે એ ટાયરોસિનની અંદર ફેરવાઈ જતું હોય, ટાયરોસિન નામના એમિનો એસિડની અંદર. પરંતુ એ ફેરવવા માટે જરૂરી ઉત્સેચક જેને આપણે ફિનાઇલ એનિલિન કાર્બોક્સિલેઝ, એટલે કે હકીકતની અંદર જે તંદુરસ્ત વ્યક્તિઓની અંદર શું થતું હોય કે ફિનાઇલ એનિલિન છે એ એનિલિન, ફિનાઇલ એનિલિન કાર્બોક્સિલેઝ નામનો ઉત્સેચક ઉત્પન્ન થાય છે અને એના દ્વારા ફિનાઇલ એનિલિન ટાયરોસિનની અંદર રૂપાંતર પામે છે. પરંતુ જ્યારે આ ફિનાઇલ એનિલિન કાર્બોક્સિલેઝ નામનો ઉત્સેચકની ઉણપ થશે, એટલે કે ઉત્પન્ન થતો નથી, એના કારણે શું થશે? તો કે આ ફિનાઇલ એનિલિન એકત્રિત થાય છે, રૂપાંતરિત નથી થતો તો ફિનાઇલ એનિલિન એકત્રિત થાય છે, અને એકત્રિત થશે તો એનાથી શું થાય છે કે ફિનાઇલ પાયરુવિક એસિડ, શું થશે? ફિનાઇલ પાયરુવિક એસિડ અને તેના વ્યુત્પન્નો બનતા હોય છે. ફિનાઇલ એનિલિનનું રૂપાંતર ફિનાઇલ પાયરુવિક એસિડ અને એના વ્યુત્પન્નોની અંદર થાય છે, વ્યુત્પન્નોમાં અન્ય વ્યુત્પન્નોની અંદર ફેરવાય છે અને એના કારણે એકત્રીકરણથી માનસિક નબળાઈ આવી જાય છે. શું થશે? માનસિક
નબળાઈ આવી જતી હોય છે, માનસિક મંદતા થઈ જતી હોય છે, અને સાથે સાથે મૂત્રપિંડ દ્વારા ઓછો શોષણ પામવાથી તે વધુ પડતો મૂત્રસર્જન મૂત્ર સ્વરૂપે ઉત્સર્જન પામે છે. મૂત્રપિંડ દ્વારા એ ઓછો શોષાય છે એટલે મૂત્ર દ્વારા એ વધુ પડતો ઉત્સર્જિત થતો હોય છે. તો આ રીતે ફિનાઇલ કિટોનુરિયા જે છે એ કિટોનુરિયાની અંદર આ રીતે ઘટના થતી. ફરી એકવાર આપણે જોઈ લઈએ કે ફિનાઇલ એનિલિન જે છે, ફિનાઇલ એનિલિનનું રૂપાંતર સામાન્ય વ્યક્તિની અંદર ટાયરોસિનની અંદર થતું હોય છે, પરંતુ ફિનાઇલ એનિલિન એ કાર્બોક્સાઇલ ઉત્સેચકને કારણે થતું હોય છે. પરંતુ જે ફિનાઇલ કિટોનુરિયા ધરાવતો હોય એમાં આ ફિનાઇલ એનિલિન કાર્બોક્સાઇલેજ ઉત્પન્ન થતો નથી, અને જેને કારણે આ ફિનાઇલ એનિલિનનું ટાયરોસિનમાં રૂપાંતર થવાને બદલે તે એકત્રિત થાય છે, અને એકત્રિત થશે તો એના કારણે તે ફિનાઇલ એનિલિન, ફિનાઇલ પાયરુવિક એસિડ અને અન્ય વ્યુત્પનો જે છે એ વ્યુત્પનો ઉત્પન્ન કરે છે, અને એના કારણે માનસિક મંદતા આવી જાય છે, નબળાઈ આવી જતી હોય છે, મૂત્રપિંડ દ્વારા ઓછો શોષણ થવાથી મૂત્ર સ્વરૂપે એનું ઉત્સર્જન થતું હોય છે. તો મિત્રો, આશા રાખું કે તમને આ વિડીયો ગમ્યો હશે. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, અને મિત્રો તમારા મિત્રો સગા સંબંધીઓને શેર કરો અને બને એટલું લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.